वंदे मातरम विद्यार्थी मित्रों, आज आपणे भणवाना छीए धोरण 8 चेप्टर 13 समप्रमाण अने व्यस्त प्रमाण। गया वीडियो में आपणे प्रश्न 3 में दाखला नंबर 1 अने 2 जोयुं। हवे आपणे जोईए आगळ दाखला नंबर 3। एक खेडूत पासे 20 पशुओने 6 दिवस सुधी खवड़ावी शकाय एटलो घास चारो छे। हवे जो तेनी पासे 10 पशुओ वधारे आवे तो आ घास चारो केटला दिवस चालशे। सौथी पहला तो आपणे नक्की करवू पड़शे के दाखलो सम प्रमाणनो छे के व्यस्त प्रमाणनो। एना पहला आपणे कोष्टक बनावी दईए। कोईपण दाखलो तमे स्टार्ट करो ए सम प्रमाणनो होय के व्यस्त प्रमाणनो होय, तमारे कोष्टक बनाववું જરૂરી છે। તો ચાલો કોષ્ટક બનાવીએ। તમને કઈ કઈ વસ્તુ આપેલી છે? તો અહીંયા આપેલું છે 20 પશુઓને 6 દિવસ સુધી, એટલે પશુઓની સંખ્યા આપેલી છે, એટલે ઉપર હું લખું છું પશુઓની સંખ્યા। નીચે શું આપેલું છે? તો કે 6 દિવસ સુધી, એટલે શું આપેલું છે? દિવસની સંખ્યા આપેલી છે, બરાબર છે? પશુઓની સંખ્યાને હું કહીશ એક્સ અને દિવસોની સંખ્યાને કહું વાય। સમજ પડે છે? તમે ગમે તેને એક્સ કહી શકો અને ગમે તેને વાય કહી શકો છો, બરાબર છે? ચાલો હવે જે આપેલું છે એ આપણે લખી દઈએ। તો જો શું આપેલું છે? 20 પશુઓને, એટલે ક્યાં આવશે? અહીંયા કે અહીંયા? તો કે અહીંયા, કારણ કે પશુઓની સંખ્યા અહીંયા છે ને। 20 પશુઓને 6 દિવસ સુધી ખવડાવી શકાય, એટલે 20 પશુઓને કેટલા દિવસ સુધી? 6 દિવસ સુધી ખવડાવી શકાય તેટલો ઘાસ ચારો છે। હવે ઘાસ ચારો એટલો ને એટલો જ રહે છે, પણ પશુની સંખ્યા વધારે દેવામાં આવે છે। શું કીધું છે? હવે જો તેની પાસે 10 પશુઓ વધારે આવે, એટલે 20 તો હતા જ ને, બરાબર? 20 તો પહેલાં હતા જ, બીજા વધારાના કેટલા આવ્યા? 10, એટલે કેટલા થશે? 20 પ્લસ 10 એટલે 30, બરાબર છે? તો આ ઘાસ ચારો કેટલા દિવસ ચાલશે? એટલે 20 તો હતા જ, 10 વધારાના આવ્યા એટલે 30 થયા, તો ઘાસ ચારો કેટલા દિવસ ચાલશે? સમજ પડે છે? ચાલો હવે શું કરવાનું? તો કે કોષ્ટક દોરાઈ ગયું, હવે એક્સની લાઇનમાં જે પહેલું હોય એને શું કહેવાય? એક્સ 1। એક્સની લાઇનમાં જે બીજું હોય એને શું કહેવાય? એક્સ 2। વાયની લાઇનમાં જે પહેલું હોય એને શું કહેવાય? વાય 1। અને વાયની લાઇનમાં બીજું એને શું કહેવાય? વાય 2। એટલે આપણે વાય 2 શોધવાનું છે, બરાબર છે? હું અહીંયા લખી દઉં છું, એક્સ 1 બરાબર 20, વાય 1 બરાબર 6, એક્સ 2 બરાબર 30 અને વાય 2 બરાબર શોધવાનું છે, એટલે કે કેટલા। ચાલો હવે આપણે જોવું પડશે સમ પ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં। તો એના માટે આપણે વ્યવહારુ ઉદાહરણમાં જોઈને દાખલામાં જોઈ લઈએ। ચાલો હવે જો આપણી પાસે ધારો કે 4 સફરજન છે, ખાવાવાળા કેટલા વ્યક્તિ છે? 2, તો કેટલા ભાગમાં આવે? 2-2 આવે। હવે સફરજન એટલા એને એટલા જ છે, કેટલા? 4, પણ ખાવાવાળા જો 4 વ્યક્તિ થઈ જાય તો ઓછા ભાગમાં આવે ને, એટલે જેમ હું વ્યક્તિઓની સંખ્યા વધારું એમ સફરજન ભાગમાં આવતું હોય કેટલું થઈ જાય, એનું પ્રમાણ ઓછું થઈ જાય ને। એટલે જો ઘાસ ચારો એટલો ને એટલો જ છે, એટલે પશુઓની સંખ્યા જો વધારવામાં આવે તો દિવસોની સંખ્યા કેવી થાય? ઘટે ને, બરાબર છે? 20 પશુઓ 6 દિવસ સુધી ખાઈ શકતા હોય તો 30 પશુઓ 6 દિવસ કરતાં વધારે વખત ખાઈ શકે કે ઓછી વખત? તો કે ઓછી વખત। એટલે આ શેનો દાખલો છે? વ્યસ્ત પ્રમાણનો છે। સમજ પડે છે? શેનો દાખલો છે? વ્યસ્ત પ્રમાણનો। અહીંયા લખવું કે અહીં એક્સ 1 અલ્પવિરામ વાય 1 અલ્પવિરામ એક્સ 2 અલ્પવિરામ વાય 2 વ્યસ્ત પ્રમાણમાં છે। ચાલો વ્યસ્ત પ્રમાણમાં હોય તો સૂત્ર યાદ કરો, તો વ્યસ્ત પ્રમાણનું સૂત્ર યાદ કરો તો શું આવશે? તો કે એક્સ 1 વાય 1
बराबर एक्स टू वाय टू, चलो किंमत मूकी दी, एक्स वन के वीस, वाय वन के छ, एक्स टू के तीस, वाय टू तेरे शोधवा है एट वाय टू जगह पर वाय टू। चलो आप तीस वाला ने आ बाजू लखी ले, तीस गुणिया वाय टू बराबर वीस गुणिया छ, आशे बराबर है वाय टू ने करता बना, एट वाय टू बराबर वीस गुणिया छेद में तीस, आशे बराबर गुणाकार में है क्या जाए भागाकार में, जीरो जीरो उड़ी गया। हमें के रहे तो कि त्रण दू छ, त्रण दू छ लखाई, त्रण त्रण उड़ी गया एट वाय टू बराबर के चार, समझ पड़े। एटले जो तमे तीस पशुओं करशो तो घास चारो जो छ दिवस चलत तो के दिवस चाल से मात्र चार दिवस, समझ पड़े। नीचे लखी शको, तेथी जो दस पशुओ वधारवामां आवे तो घास चारो चार दिवस चालशे, समझ पड़े छे। अहीं तमारो दाखलो पूर्ण थाय छे। हवे आपणे जोईए आगळनो दाखलो, दाखला नंबर चार। एक टेलिविजन गेम शो में एटले टीवी शो आवे छे एमां पुरस्कारनी रकम, पुरस्कार एटले इनाम, इनामनी रकम रुपया केटली आपेली छे तो के एकनी पाछळ पांच मुंडा छे एटले केटला थाय एक लाख रुपया। दरेक विजेताने सरखा भागे वेचवामां आवे छे एटले जे जीतशे एने केटला रुपया आपवामां आवशे तो के एक लाख रुपया बधा थईने आपवाना छे, एमां जे जीते एने सरखा भागे वेचवाना छे। दरेक विजेताने सरखा भागे वेचवामां आवे छे। नीचे दर्शावेल कोष्टकने पूर्ण करो अने जणावो के कोई एक व्यक्तिगत विजेताने मळती पुरस्कारनी रकम कुल विजेताओनी संख्याना सम प्रमाणमां छे के व्यस्त प्रमाणमां छे। चलो आपणे एक वस्तु विचारी लईए, अहींया कोष्टक तो तमने दोरेलुं ज आपेलुं छे, बराबर छे। चलो आपणे एक वस्तु विचारी लईए કે એક લાખ રૂપિયા હોય, બરાબર છે, એક વ્યક્તિ જીતે તો એને કેટલા રૂપિયા મળે તો કે એક લાખ, બરાબર છે। બે વ્યક્તિ જીતે પૈસા તો એટલા ને એટલા જ રહી છે એક લાખ, બરાબર છે, પણ જો બે વ્યક્તિ જીતે તો બેને સરખા ભાગે આપવાના છે એટલે કેટલા થાય તો કે પચાસ હજાર, ચાર વ્યક્તિ જીતે તો ચારેને સરખા ભાગ પાડો તો પચીસ હજાર, એટલે જેમ જેમ વ્યક્તિઓ વધતા જાય એમ પૈસાની સંખ્યા કેવી થાય ઘટતી જાય ને, દરેકના ભાગમાં આવતી સંખ્યા કેવી થાય તો કે ઘટતી જાય, એટલે જેમ વ્યક્તિની સંખ્યા વધે વિજેતાઓની સંખ્યા વધે એમ મળતા પૈસા કેવા થાય તો કે ઘટે ને, બરાબર છે। એટલે આ દાખલો કેવો છે, વ્યસ્ત પ્રમાણમાં છે, સમજ પડે છે, બરાબર છે। લખવાનું કે અહીં વિજેતાઓની સંખ્યા અને પુરસ્કારની રકમ વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે જેમ વિજેતાઓની સંખ્યા વધશે એમ દરેકના ભાગે આવે પૈસા ઘટે ને, બરાબર છે। તો ચાલો હવે આપણે કોષ્ટક તો આપી દીધેલું છે, આપણે એક્સ વન વાય વન એ લખવાનું છે। તો જો આ એક્સ વન, આ એક્સ ટુ, આ એક્સ થ્રી, એક્સ ફોર, એક્સ ફાઇવ અને એક્સ સિક્સ, આ શું થશે, વાય વન, વાય ટુ, વાય થ્રી, વાય ફોર, વાય ફાઇવ અને વાય સિક્સ, બરાબર છે। ચાલો હવે આપણે અહીંયા લખી દઈએ કે અહીં એક્સ વન બરાબર એક, એક્સ ટુ બરાબર બે, એક્સ થ્રી બરાબર ચાર, એક્સ ફોર બરાબર પાંચ, એક્સ ફાઇવ બરાબર આઠ અને એક્સ સિક્સ બરાબર દસ, તો એ રીતે વાય વન વાય ટુ પણ આપેલું છે। વાય વન બરાબર કેટલા છે તો કે એક લાખ,
वाई टू बराबर तो कि 50,000। चलो वाई थ्री तो ये अपने शोधवाना छे, वाई फोर तो ये पण अपने शोधवानु छे, वाई फाइव तो ये पण शोधवानु छे अने वाई सिक्स पण शोधवानु छे। समझ पड़े छे? बराबर छे। चलो हवे आपणे सूत्र लगाविए। एक दाखलो आपणे आओ जोई गया पण ए समप्रमाणनो हतो, तो त्यां वधारे खाना खाली होय तो आपणुं समप्रमाणनुं सूत्र शुं हतुं याद करो तो कि एक्स वन ना छेदमां वाई वन बराबर एक्स टू ना छेदमां वाई टू। पण जो बे सुधी आपेलुं होय तो ज, जो एक्स थ्री ने वाई थ्री आपेलुं होय तो बराबर एक्स थ्री ना छेदमां वाई थ्री, जो चार सुधी आपेलुं होय तो बराबर एक्स फोर ना छेदमां वाई फोर। समझ पड़े छे? जेटले सुधी आपेलुं होय एटले सुधी सरखुं होवुं જોઈએ। પણ આ શેની વાત થઈ છે? સમપ્રમાણની। આપણો દાખલો કયો છે? તો કે વ્યસ્ત પ્રમાણનો છે, તો વ્યસ્ત પ્રમાણનું સૂત્ર શું છે? તો કે તેથી એક્સ વન વાય વન બરાબર એક્સ ટુ વાય ટુ, આપણે તો અહીંયા ક્યાં સુધી આપેલું છે? તો કે છ સુધી આપેલું છે, તો છ સુધી સરખું થશે એટલે એક્સ થ્રી વાય થ્રી બરાબર એક્સ ફોર વાય ફોર બરાબર એક્સ ફાઇવ વાય ફાઇવ બરાબર એક્સ સિક્સ વાય સિક્સ, જો સાત સુધી આપેલું હોય તો હજી સરખું થાય। સમજ પડે છે? ચાલો હવે જો, તો એક્સ વન વાય વન આપણને આપેલું છે, એક્સ ટુ વાય ટુ પણ આપણને આપેલું છે, એક્સ થ્રી આપેલું છે પણ વાય થ્રી નથી આપેલું। જો આપણે વાય થ્રી શોધવું હોય તો હું આને આની સાથે સરખાવી શકું, બરાબર છે? ચાલો આપણે સરખાવીએ કે તેથી એક્સ વન વાય વન બરાબર એક્સ થ્રી વાય થ્રી। ચાલો કિંમત મૂકી, એક્સ વનની કેટલી છે? એક, વાય વન કેટલા છે? તો કે એક લાખ બરાબર। એક્સ થ્રી કેટલા છે જોતો? તો કે ચાર, અને વાય થ્રી આપણે શોધવાના છે। ચાલો વાય થ્રીને હું કરતા બનાવું, તો વાય થ્રીને તમે કરતા બનાવો તો શું થશે? તો કે વાય થ્રી બરાબર એક લાખ છેદમાં ચાર, એટલે કેટલા થશે? તમે ભાગાકાર કરો તો કેટલા આવશે? તો કે ચાર પચીસ ચોક સો થાય ને, અને પાછળ ત્રણ શૂન્ય આટલા રૂપિયા, એટલે જો ચાર વિજેતા થાય તો ચારેયને કેટલા મળે? તો કે 25,000 મળે। 25,000 ગુણ્યા ચાર કરો એટલે થઈ જાય તમારે 10,000, બરાબર છે? ત્યાર પછી તમે આ એક્સ ફોરનો વાર, તો આને કોની સાથે સરખાવશો? તો હવે તમે આ ત્રણમાંથી કોઈ પણ એક સાથે સરખાવી શકો। સમજ પડે છે? તમે કોઈ પણ સાથે સરખાવી શકો, હું એક્સ વન વાય વન સાથે જ સરખાવીશ। તો એક્સ વન વાય વન બરાબર એક્સ ફોર વાય ફોર, ચાલો એક્સ વન કેટલા છે? તો કે એક, વાય વન કેટલા છે? એક લાખ, એક્સ ફોર કેટલા છે? તો કે એક્સ ફોર છે અહીંયા કેટલા છે? પાંચ, અને વાય ફોર શોધવાના છે, તો વાય ફોરને તમે કરતા બનાવો તો એક ગુણ્યા એક લાખ છેદમાં પાંચ, પાંચ દૂ દસ, અને પાછળ કેટલા શૂન્ય? તો કે એક બે ત્રણ ચાર, તમે ભાગાકાર કરો એટલે કેટલા આવશે? 20,000। વીસ પાંચ વ્યક્તિ હોય અને તમે 20,000 રૂપિયા આપો એટલે લાખ રૂપિયા પૂરા થઈ જાય ને, બરાબર છે? ત્યાર પછી હવે કોનો વારો? તો કે એક્સ ફાઇવનો વારો, તો એ આપણે શું લખશું? તો કે એક્સ વન વાય વન બરાબર એક્સ ફાઇવ વાય ફાઇવ, એક્સ વન કેટલું હતું જોવો તો તમારા દાખલામાં? તો કે એક, વાય વન એક લાખ, એક્સ ફાઇવ કેટલું છે જોતો? તો કે આઠ ગુણ્યા વાય ફાઇવ, ચાલો વાય ફાઇવને કરતાં બનાવો તો એક ગુણ્યા એક લાખ અને છેદમાં આઠ, ભાગ ઉડાડો તો ચાલો, તો કેટલા થશે? કેટલા થશે ભાગ ઉડાડો તો? તો એ થાય 12,500 રૂપિયા, એટલે જો આઠ વિજેતા હોય તો બધાને કેટલા મળે? તો કે 12,500। એના પછી કોનો આવશે? હવે કોનો વારો? તો કે એક્સ સિક્સનો, એટલે એક્સ વન વાય વન બરાબર એક્સ સિક્સ વાય સિક્સ, એક્સ વન કેટલા છે? તો કે વન, આ કેટલા છે? તો કે એક લાખ, ચાલો એક્સ સિક્સ કેટલા છે જો તો તમારા દાખલામાં?
तो कि दस और वाय सिक्स कितना है तो कि वाय सिक्स आपणे शोधवानो छे। वाय सिक्स ने करता बनावो तो एक लाख छेद में दस जीरो जीरो उड़ी गया एटले वाय सिक्स बराबर के लावशे तो कि दस हज़ार रुपया समझ पड़े छे। बराबर छे। एटले जो तमे विजेतानी संख्या वधारता गया तो एने जे पैसा भाग में आवे छे एनी किंमत केवी थई तो के घटती गई। समझ पड़े छे विद्यार्थी मित्रों। चलो आजनो होमवर्क तमे दाखलो जोई लो तो दाखलानी रकम छे आठ कड़ियाने एक दीवाल चणता नौ दिवस लागे छे। जो बार कड़िया काम शुरू करे तो आ दीवाल केटला दिवस में चणाय। पहले तो तमारे जोवू पड़शे के दाखलो सम प्रमाणनो छे के व्यस्त प्रमाणनो। तमारे विचारी लेवानो के दीवाल चणवी होय आठ कड़िया होय तो नौ दिवस लागे। तमे कड़िया वधारी दो तो नौ दिवस करता ओछा दिवस लागे के वधारे दिवस लागे ए विचारीने तमारे दाखलो गणवानो छे। हवे आवतो बीजा दाखला आपणे जोईशुं नेक्स्ट विडियोमां। वंदे मातरम।